રાજકોટ જિલ્લાનું જેતપુર એ સાડી ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રસિદ્ધ છે. અહીંથી કોટન સ્ક્રીન પ્રિન્ટ થઈને સમગ્ર દેશ અને વિશ્વભરમાં પહોંચે છે. પરંતુ છેલ્લા બે વર્ષથી આ ઉદ્યોગ મંદીના વમળમાં ફસાઈ ગયો છે. એક સમયે કારીગરો અને ઉત્પાદનથી ધમધમતા આ કારખાના હાલ સૂના સૂના ભાસી રહ્યા છે. જ્યાં 24 કલાક કારખાનું ચાલુ રહેતું હતું અને 50 કારીગરો કામ કરતા હતા, તે હવે 20 કારીગરોથી ચાલે છે. મૂંઝાયેલા કારખાનાના માલિકોએ 50% જેટલા કારીગરોને છૂટા કરી દીધા છે. મંદીના કારણો જોઈએ તો પ્રથમ નોટબંધી અને ત્યારબાદ જીએસટી લાગુ પડતા સાડીની ડાઈંગ પ્રોસેસ પર તેની ગંભીર અસર પડી. જીએસટી લાગુ થતા રો મટીરિયલના ભાવમાં પણ વધારો થયો, જેના કારણે સાડી છાપવામાં વપરાતા કલર, કેમિકલ અને કપડાના ભાવો વધતા સરેરાશ રીતે બધું મોંઘું થયું, જેના કારણે બજારમાં મોંઘા માલની માંગ ઘટતી ગઈ. ગત વર્ષની સરખામણી કરીએ તો અહીંનો વેપાર જે 3,500 કરોડનો હતો તે ઘટીને 1,500 કરોડની આસપાસ થઈ ગયો. એક સમયે દૈનિક 1,00,000 મીટર કાપડ છપાઈને તૈયાર થતું હતું, તેની માત્રા હવે 50,000 મીટરની થઈ ગઈ છે. વળી કેમિકલ દ્વારા થતા પ્રદૂષણ પર જીપીસીબીએ જ્યારથી કંટ્રોલ મૂક્યો છે ત્યારથી જ અહીં સાડી પ્રિન્ટિંગનું 50% કામ ઠપ થઈ ગયું છે. તો અત્યારે 50% પ્રોડક્શન તો સામાન્ય રીતે એક જીપીસીપી તરફથી પણ તમે સમજી લો, મશીનો અને હોટ ટેબલોની અંદર અને પ્રોસેસ હાઉસોની અંદર 50% પ્રોડક્શન કરવા માટેની પરમિશનો કંટ્રોલ કરેલી છે. આમ પણ તમે જુઓ તો છેલ્લા 1-2 વર્ષથી જેતપુરનો સાડી ઉદ્યોગ મંદીના વમળમાં ચાલી રહ્યો છે. પણ ભારત દેશની અંદર જે લોકોનો જે પર્ચેઝિંગ પાવર છે, એ પર્ચેઝિંગ પાવર થોડો લો પડ્યો હોવાને કારણે આજે જે પ્રકારે ડ્રેસનું અહીંયા કામ ચાલતું હતું, સૂટ પીસવાનું કામ ચાલતું હતું, સાડીનું જે પ્રકારે ફૂલ ફ્લેશ કામ ચાલતું હતું, એ આજે 50% જેવું ડાઉન 100% થઈ ગયું છે. બજારમાં સાડીઓના ઘટેલા વેપારની અસર અહીંના કારખાના પર પડી છે. પહેલા અહીં સાડીના કારખાનાના એક સાડીના ટેબલનું ભાડું 1,000 રૂપિયા હતું. કારખાનેદારોએ આ ભાડું ઘટાડીને માત્ર 300 રૂપિયા કરી નાખ્યું છે. છતાં મંદીના કારણે કોઈ ઉત્પાદક સાડી પ્રિન્ટ કરાવવામાં ઉત્સાહ દાખવતા નથી. કારખાનેદારો પાસે વેપાર ન હોવાને કારણે અને તૈયાર માલની કોઈ માંગ ન હોવાને કારણે ના છૂટકે કારીગરોને છૂટા કરવા પડી રહ્યા છે. અત્યારે જેતપુરનું પ્રોડક્શન 50% જેવું મંદીની હિસાબે થઈ ગયું છે. એટલે બટ નેચરલી 50% કારીગર અત્યારે બેકાર થઈ ગયા છે. જેને 12 કલાક કામ મળતું હતું એને બદલે ઓછું કામ મળે છે કે ઓછા ટેબલ છપાતા હોય. આનો સીધો હિસાબ અત્યારે એટલે દેખાય છે કે જેતપુરમાં પહેલાં 1 સાડીને 800 રૂપિયા ભાડું હતું, જે અત્યારે કોઈ કારખાનું ભાડે રાખવા 300 રૂપિયામાં પણ તૈયાર નથી. આટલી મંદી છે. જેતપુરમાં સાડી ઉદ્યોગમાં આવેલી મંદીના કારણે સૌથી વધારે કફોડી સ્થિતિ કારીગર વર્ગની થઈ છે. હવે સાડી ઉદ્યોગમાં પૂરતું કામ ન મળવાને કારણે કારીગરો અને મજૂરો અન્ય રોજગારી શોધી રહ્યા છે. હવે દિવાળીના તહેવારો શરૂ થશે, પરંતુ તે પહેલા કારીગરો અને મજૂરોની રોજી છીનવાઈ ગઈ છે, જેના કારણે કારીગરો બાળકોના શિક્ષણ અને જીવન નિર્વાહ કેમ ચલાવવો તેની દ્વિધામાં મુકાયા છે. જેતપુરનો જે સાડી ઉદ્યોગ છે તેમાં હું મજૂરી કરું છું ને આ 5-6 મહિનાથી પડી ભાંગ્યો છે. તેમાં મારે આ છોકરાની ફીઓ, ભણતરનું, દૂધવાળાનું સંધુઈ ચડી ગયા છે દેણા. એની જગ્યાએ આ દિવાળીનો તહેવાર આવી રહ્યો છે, તેની જગ્યાએ જ અમારે કારીગરો નવરા ન હોય એની જગ્યાએ હું ગુજરીમાં જાઉં છું ટિફિન લઈને. 9 વાગે પાછો આવું કોઈ સેટ લેવા નથી આવતો, એની હિસાબે અમારે ફૂલ મૂંઝવણ છે ને આ દિવાળીના તહેવાર ઉપર અમે નવરા ન હોય એની જગ્યાએ અત્યારે બેકાર રખડી છીએ. જેતપુરમાં સાડી ઉદ્યોગમાં મંદીના કારણે દિવાળીના તહેવાર ઉપર જ કારખાનાઓ ખાલી ખમ દેખાઈ રહ્યા છે, જેના કારણે દિવાળી અને તે પછીના દિવસો ખૂબ ફિક્કા રહે તેવી શક્યતા છે. યોગેશ તારૈયા સાથે VTV ન્યૂઝ, જેતપુર.